શરૂ કરીએ. સર, શહેરમાં કોલેરાની પરિસ્થિતિ શું છે, કેટલા કેસો છે, શું શું પગલાં લેવામાં? શહેરમાં કોલેરાની વાત કરીએ તો ગઈકાલે એક પણ કેસ નથી. છેલ્લે પરમ દિવસે 4 કેસીસ આવ્યા હતા અને લગભગ છેલ્લા 1.5 થી 2 મહિનાનો ટોટલ સમયગાળો ગણીએ તો એની અંદર 24 કેસીસ છે. એમાં શહેરની આજુબાજુના કેટલાક વિસ્તારો પણ આવી જાય છે. પરંતુ જો જામનગર શહેરની વાત કરીએ તો સ્પોરેડિક રીતે છૂટા છવાયા કેસીસ આવેલા છે. એ પણ છેલ્લા 1.5-2 મહિનાના ગાળાની વાત કરું છું. કોઈ એક દિવસે મેક્સિમમ 4 કે 6 કેસથી વધારે આવ્યા નથી અને આ પણ અલગ અલગ વિસ્તારના આવ્યા છે. ક્યાંક વોર્ડ નંબર 1માંથી આવે તો વળી કાલે પાછું વોર્ડ નંબર 12માંથી આવે, વળી પાછા 2માંથી આવે, 4માંથી આવે. આ રીતે વોર્ડની સંખ્યા પણ ફરી છે, એટલે કે છૂટા છવાયા કેસીસ આવેલા છે. આજની તારીખે શંકાસ્પદ એક પણ નથી, ગઈકાલે પણ એક પણ શંકાસ્પદ નથી. પરંતુ આ સિઝનમાં, ખાસ કરીને ચોમાસાની સિઝનમાં, જેમ ડૉક્ટર ચેટર્જી સાહેબે કહ્યું એ રીતે ટ્યુબવેલ અને બોરની અંદર પાણીના લેવલ્સ અપ આવ્યા હોય, બીજી બાજુ નદી નાળામાં પણ પાણી હોય, એટલે એના કારણે એ પાણી સીપેજ થવાથી તમારા બોરના પ્રવાહની અંદર ભળી શકે છે અને એ રીતે તમારું વોટરનું જે બોર છે એ કન્ટામિનેટ થઈ શકે છે. માટે બધાને ખાસ વિનંતી કે બોરનો ઉપયોગ ટાળો, કોર્પોરેશનના સપ્લાયમાંથી આવતું પાણી વાપરો, કારણ કે એ સુપર ક્લોરિનેટેડ કરેલું છે, જેથી કોલેરા છોડો બીજા પણ કોઈ પાણીજન્ય રોગો જેવા કે ટાઇફોઇડ કે કમળો કે હિપેટાઇટિસ વગેરે નહીં થઈ શકે. ફક્ત પાણી ઉપયોગી છે એવું નથી, એની સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે લૂઝ મિલ્ક જે મળે છે, છૂટું દૂધ, અથવા તો જે કેનની અંદર તમારા ઘર સુધી આવે છે, એ પ્રકારના દૂધ વાપરવાના બદલે ડેરીમાંથી મળતા પાસ્ચરાઇઝ કરેલું દૂધ જે પેકેજિંગમાં મળે છે એ જ વાપરવું જોઈએ. કારણ કે છૂટક દૂધની અંદર ઇટ ઇઝ વેરી મચ પોસિબલ કે પાણીજન્ય રોગો ફેલાવે એવા જંતુઓ હોઈ શકે છે, એટલા માટે એનો પણ ઉપયોગ ટાળવો જોઈએ. ખુલ્લા પદાર્થો અને ચોમાસામાં જે જંક ફૂડ મળે છે, જેવા કે પાણીપુરી છે કે ઘૂઘરા હોય, તેની ચટણીમાં પણ કન્ટામિનેશન હોઈ શકે છે. ઘૂઘરા છે કે ભજીયા છે કે વડાપાઉં છે, એની ચટણીમાં પણ કન્ટામિનેશન આવી શકે છે, કારણ કે એ પાણીથી બને છે. એટલે એ પણ અત્યારે ઉપયોગ ટાળવો જોઈએ. પાણીપુરી અને શેરડીનો રસ કે બરફ, આ બધાનો ઉપયોગ સદંતરપણે સૌને બંધ કરવા વિનંતી છે અને આ લૂઝ મિલ્કનો પણ ઉપયોગ ના કરવો. સર, ખાસ કરીને શહેરમાંથી પાણીપુરી લારીઓ રસમાં ચીચોડા બંધ કરાવી છે, શું કહેશો, કઈ કઈ જગ્યાએ કરવામાં આવ્યું? જે વોર્ડની અંદરથી આપણને કોલેરાના કેસીસ અથવા તો સસ્પેક્ટેડ ઝાડા ઉલટીના કેસીસ મળ્યા છે એ વોર્ડના વિસ્તારોમાં, અને કેટલાક કેસીસમાં આપણને એની કેસ સ્ટડી કરતાં એવું પણ જાણવા મળ્યું કે ભાઈ ગઈકાલે શેરડીનો રસ ખાધો હતો કે ગઈકાલે આ જગ્યાએથી પાણીપુરી લીધેલી, એટલે એ બધી જગ્યાએ આપણે ચેક કરાવી અને હાઇજિનિક લેવલ જળવાતું ન હોય એવું જણાતા આ તમામ સ્થળોએથી પાણીપુરી, બરફ અને શેરડીના રસના સેન્ટરો બંધ કરાવે છે. વરસાદ પછી ખાસ કરીને જેમ માનનીય કમિશનર સાહેબે કીધું કે અમારા જોવા મુજબ જે લોકોને આના કોલેરાગ્રસ્ત છે બધા ઘરમાં મોટાભાગના બોરનું પાણી વાપરતા હોય છે, એટલે ચોમાસા પછી બોરમાં પાણીમાં લેવલ અપ થાય એ વખતે શક્ય તેવી હોય કે હવે નદીમાંથી જે પાણી આવતું હોય એમાં બી કોલેરાના જીવાણું હોય, એટલે ખાસ તમારા તરફથી વિનંતી છે કે કોર્પોરેશનનું પાણી ક્લોરિનેટેડ છે અત્યારે, એટલે કોર્પોરેશનનું પાણી પીવા માટે વાપરે, અથવા જો ફરજિયાત બોરનું પાણી જ વાપરવું પડે તો પછી એને મિનિમમ 2 થી 3 મિનિટ ઉકાળી ઠંડુ કરીને પછી એનો ઉપયોગ કરાય, જેનાથી ખાલી કોલેરાની સાધારણ ઝાડા ઉલટીના કેસ પણ ચોમાસા પછી વધારે હોય છે, એટલે તમામ જીવાણુઓમાં નાશ થાય એના માટે આઈધર ક્લોરિનેટેડ વોટર અથવા જે છે ઉકાળીને પાણી પીવું જોઈએ, જેનાથી આમાં ઇન્ફેક્શનનો રેટ ઘટી શકે. ને આપણે કોર્પોરેશનને જે અર્બન હેલ્થ સેન્ટર છે, બધા હેલ્થ સેન્ટર છે, તમામ જગ્યાએ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે, ઓઆરએસ ને બધી ઉપલબ્ધ છે. ઝાડા ઉલટીને વધારે ગંભીર થાય તો જીજી હોસ્પિટલમાં પણ 24 કલાક સારવાર ઉપલબ્ધ છે, ને આમાં પેનિક થવાની કંઈ જરૂર નથી. ખાલી આટલું પીવાનું પાણી સ્વચ્છ વાપરવાનું, ને બહારનું ખાવા પીવાનું અત્યારે ટાળવાનું, કારણ કે ખાલી કોન્ટેમિનેટેડ નહીં, ઇવન વાસી ખોરાક હોય તો એમાં પણ ડાયરિયા વોમિટિંગના કેસીસ થઈ શકે છે, એટલી ખાલી કાળજી રાખીએ તો આમાં આપણે તાત્કાલિક એપિડેમિકમાં કંટ્રોલ મળી શકે. સાહેબ, ખાસ કરીને ચાંદીપુરા કેસમાં શું વિગત છે? ચાંદીપુરા કેસમાં હજી સુધી આપણે જામનગરમાં એક પણ શંકાસ્પદ કેસ નથી. એક જે કેસ જેમાં ડેથ થયું તો એમાં એનું સેમ્પલ એનઆઈવીમાંથી ચાંદીપુરા માટે નેગેટિવ કન્ફર્મ થઈને આવી ગયું છે. ને આ બાજુ ચાંદીપુરાના વેક્ટર જે હોય છે સેન્ડફ્લાય, એની શક્યતા પ્રમાણમાં ઓછી છે, એટલે એવો કોઈ પણ જાતનો એપિડેમિક થવાની શક્યતા બહુ ઓછી. જે અર્બન પોપ્યુલેશનમાં ચાંદથી રોથા છે
પેરિફેરીમાં જ્યાં ખાસ કરીને ઢોર ને બધું હોય એમાં લોકો બને ત્યાં સુધી ફૂલ ક્લોથ એટલે ફૂલ આપણે શરીર ઢકાયેલું એટલા એવા એવા કપડાં પહેરે ને મચ્છર ને સેન્ટ ફ્લાય વિરોધી દવાનો છંટકાવ નહીં કરે તો એમાં પણ કંટ્રોલ પણ મળી શકે છે.